નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજનો આપણો વિષય છે ગણિત. ગણિતમાં આપણે 1 થી 20 સુધીની સંખ્યાઓ છે એ જોશું. તો ચાલો, આ તમારે મેં જે રીતે બોર્ડ પર કર્યું હોય એમ રીતે તમારે તમારી બુક છે નોટબુક એમાં કરવાનું છે, કેમ કે આ પાઠ્યપુસ્તકમાં તો આપેલું નથી. આપણે તો રિવિઝન કરીએ છીએ, એટલે તમારે તમારી બુકમાં પહેલા લખવાનું. સૂચના: મોટી સંખ્યા ઉપર ગોળ કરો. પહેલા એવી સૂચના લખવાની એક રીતમાં કે મોટી સંખ્યા ઉપર ગોળ કરો, ગોળ રાખો કરો. પછી છે બોક્સ ગોળ બનાવ, 5 બોક્સ ગોળ બનાવ, 1, 2, 3, 4, 5. એમાં તમારે ગોળ કેટલા? 5 બોક્સ ગોળ બનાવ. એટલે એમાં ન સમય તો 3 ઉપરની લાઈનમાં જે છે એ નીચેની લાઈનમાં, એમ કરી તમારે 5 બોક્સ છે એ દોરવાના છે. પછી એક લીટી છોડી પછી બીજી લીટીમાં પાછી બીજી સૂચના લખવાની. નાની સંખ્યા ઉપર ત્રિકોણ કરો, બરાબર. બીજી સૂચના લખવાની, પ્રશ્ન 2 અથવા તો અભી નિશાની કરવાની લખવાનું. નાની સંખ્યા ઉપર ત્રિકોણ કરો. પછી પાછી એક લીટી છોડી પછી રીતના છે 5 બોક્સ દોરવાના છે. 1, 2, 3, 4, 5 કેટલા? 5 બોક્સ દોરવાના છે. એ પણ એક લીટીમાં પહેલાં 3 બોક્સ દોરવાના, 1, 2, 3. અને બીજી લીટી છે નીચે લીટીમાં 2 દોરવાના, 1 અહીંયા. કુલ કેટલા? 5 બોક્સ છે એ દોરવાના છે. મારે તો બોર્ડ છે એ તો લાંબુ છે, નોટબુક હોય તો આપણે નાની હોય, આ છે મોટો છે એ તો નાની હોય. તો મારા લાઈનમાં 5 સમય છે, મારી બુકમાં 5 નો સમય છે. તમારો ઉપર એક લીટીમાં 3 દોરવાના, પછી નીચેની 2 લીટીમાં, નીચેની લીટીમાં 2 દોરવાના બોક્સ. પછી આટલે છે, પછી પાછી એક લીટી છોડીને પ્રશ્ન નંબર 3 લખવાનો. તરત પછીની સંખ્યા લખો, એવી સૂચના લખવાની કે તરત પછીની સંખ્યા લખો. એ સૂચના લખી દે પછી પાછી એક લીટી છોડવાની છે, પછી પાછા 5 બોક્સ છે એ તમારે દોરવાના છે. પહેલી લીટીમાં 3 બોક્સ, બીજાની બીજી લીટીમાં 2 બોક્સ, 5 બોક્સ છે એ તમારે દોરવાના છે. પછી 5 બોક્સ થઈ જાય પછી એક લીટી છોડીને પ્રશ્ન 4 તરત પહેલાની સંખ્યા લખો, બરાબર. એક લીટી છોડીને પછી સૂચના લખવાની તરત પહેલાની સંખ્યા લખો. સૂચના લખાઈ જાય પછી પાછી એક લીટી છે એ છોડવાની, અને પછી 5 બોક્સ છે એ તમારે દોરવાના છે. એક લીટીમાં 3 અને બીજી લીટીમાં 2 એમ તમારે છે તમારા બુકમાં લખવાનું છે. સરસ મજા હું છોટું છોટું લખવાનું છે. જો તમે એક લીટીમાં 5 લખશો તો બધું ભેગું થઈ જશે અને તમને જ નહીં દેખાય, પછી ખબર ન પડે. એટલે એક લીટીમાં 3 અને નીચેની બીજી લીટીમાં 2 બોક્સ દોરવાના છે, બરાબર. તો ચાલો આપણે પહેલેથી જોઈએ. તો પહેલું શું છે કે મોટી સંખ્યા ઉપર ગોળ કરો. તો આપણે આ બોક્સ છે એમાં 2 સંખ્યા આપેલી છે, એક છે એ મોટી છે અને એક છે એના કરતા નાની છે. તો આપણે જે સંખ્યા મોટી હોય એના ઉપર ગોળ રાખવું કરવાનું. તો ચાલો પહેલા બોક્સમાં શું આપેલું છે? 21 અને 27. શું કયો સંખ્યા છે? 21 અને 27. તો 21 મોટા કે 27 મોટા? તો 21 છે પહેલા અને 27 પછી આવે. તો 27 છે 21 કરતા મોટા છે. તો આપણે 27 ઉપર ગોળ રાખવું કરીશું, બરાબર. આગળની સંખ્યા છે એ દેખાવી જોઈએ એની ઉપર.
છે એ મોટો છે આપણે બે સંખ્યા છે એ કેવી સરખી હોય આ પાછળના બે છે તો બે છે બે અને 6 પછી આપણે એનું શું કહેવાય 22 તો આપણે 22 ને ફરતે આપણે ત્રિકોણાગુણ કરવાનો છે પછી આપણે જમણા બે જુઓ બીજા શું છે 25 અને 23 બગડે પાછળ 25 અને બગડે તો 23 તો 5 મોટા છે 3 તો કે 3 છે એ નાના છે 5 છે એ મોટા છે તો આપણે ને નાની સંખ્યા કીધું છે એટલે આપણે 23 છે એ નાના છે 23 પહેલા આવે 25 પછી આવે તો આપણે 23 ઉપર શું કરશું ત્રિકોણની નિશાની આ નિશાની પણ કેવી મોટી કરવાની અને વચ્ચેની સંખ્યા દેખાય તમે આની ઉપર કરો આમ તે મોટા સંખ્યા છે દેખાય નહીં તો આપણે ખબર શું કેમ પડે કે શું લખ્યું એટલે આ છે એ મોટું કરવાનું એટલે આપણે તેની સંખ્યા લખેલી છે આપણે દેખાય પછી જે ત્રીજું કોષ એમાં શું છે 23 અને 29 તો બગડે તો 23 અને બગડે આવડે 29 છે તો આ તો બે સંખ્યા જો એક સિલે છે એટલે આમાં પ્રથમમાં બે છે અને પાછળ શું છે તો આમાં 3 છે અને આમાં 9 છે તો 3 મોટા કે 9 તો 9 છે મોટા છે આપણે બોક્સ છે કારણ કે એમાં લખવાનું છે તો ચાલો પહેલું જોઈએ
Yeah.
આપેલી છે તો 10 10 ના